नमस्कार, हूँ छुमांशी सोनी। मिडडे रिपोर्ट में आपनु स्वागत छे। महत्वना समाचार। कांग्रेस ना धुराजी ना एमएलए ललित वसोयाए संकेत आप्या छे। ललित वसोया फरी भाजपना नेताओ साथे जोवा मळ्या छे। केसरिया करवानी अटकळोना सवाल पर ललित वसोया बोल्या छे के पति पत्नी लग्न वखते जिंदगी भर साथे रहेवानुं वचन तो आपे छे, पण कोई कारणोसर छूटाछेड़ा पण थता होय छे। केसरियाना प्रश्न पर ललित वसोयानुं आ सूचक निवेदन। कार्यक्रम में एमएलए जयेश रादड़िया, एमपी रमेश धड़ूक साथे जुवाया। ललित वसोयाना कार्यक्रम नो लोकार्पण भाजप नेताना हस्ते करवामां आव्युं। कांग्रेस एमएलए ना कार्यक्रम में भाजपना कार्यकरो पण हाजर हता, ते एक महत्वनी बात छे। ज्यारे ललित वसोया ने केसरिया करवा अंगे पूछवामां आव्युं त्यारे ललित वसोया एवुं निवेदन आप्युं के लग्न करता वखते पति पत्नी जिंदगी भर एकबीजा साथे साथ रहेवाना वचनो आपता होय छे, परंतु आगळ जईने क्यारे कोई कारणोसर छूटाछेड़ा पण थता होय छे। अगाउ पण ललित वसोया कांग्रेसथी नाराज होय तेवी अटकळो वहेती थई हती। पति पत्नी लग्न समय एक बीजानी साथे आखी जिंदगी रहेवानुं वचन आपता होय छे, पण कोई कारणोसर छूटा छेड़ा पण थता होय छे। एटले हूँ अत्यारे आपने कहीश के हूँ आ जीवन कांग्रेस पार्टीनी अंदर रहेवानो छुं, एटले आ प्रसंगे कहूँ छुं के हूँ अत्यारे कांग्रेसमां छुं, એજ ઘણી મોટી વાત છે। તો લલિત વસોયા અંગે અટકળો પર સાંસદ બોલ્યા છે। સાંસદ રમેશભાઈ ધડુકે કહ્યું છે પાર્ટી નિર્ણય લેશે। જ્યારે રમેશ ધડુકને પૂછવામાં આવ્યું ત્યારે રમેશ ધડુકે કહ્યું છે કે આ અંગે પાર્ટી નિર્ણય લેશે। પાર્ટી નક્કી કરશે, હાઈકમાન્ડ નક્કી કરે એ પ્રમાણે તો પાર્ટીને નક્કી કરવાનું છે। પાર્ટી જે નક્કી કરે હે આવે તો જે પાર્ટી નિર્ણય કરે તે અમારે સ્વીકારવો પડે। તો લલિત વસોયા અંગે જ્યારે રમેશ ધડુકને પૂછવામાં આવ્યું ત્યારે રમેશ ધડુકે એવું કહ્યું કે આ અંગે પાર્ટી નિર્ણય લેશે, એટલે કે જો લલિત વસોયા પાર્ટીમાં જોડાય છે તે અંગેનો નિર્ણય પાર્ટીનો રહેશે। ભારતીય જનતા પાર્ટી નિર્ણય લેશે કે લલિત વસોયા ભાજપમાં જોડાશે કે નહીં જોડાય। અગાઉ પણ લલિત વસોયા વિશે એવી અટકળો વહેતી થઈ હતી કે લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે, અને અત્યારે પણ લલિત વસોયાએ જે નિવેદન આપ્યું તેને લઈને પણ એ દેખાઈ રહ્યું છે। તો સ્ક્રીન પર અમે બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। આ કાર્યક્રમ છે કોંગ્રેસના ધારાસભ્યોનો, પરંતુ આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, ભાજપના નેતાઓ જોવા મળ્યા છે। લલિત વસોયા સાથે ભાજપના સાંસદ પણ જોવા મળ્યા। આ કાર્યક્રમનો જે આમંત્રણ પત્રિકા છે તે પત્રિકાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે, જેમાં ભાજપના લોકો જોવા મળ્યા છે આ કાર્યક્રમમાં। જોકે આ કાર્યક્રમ કોંગ્રેસનો હતો, કોંગ્રેસના એમએલએ આયોજિત કર્યો હતો આ કાર્યક્રમ, અને તેમાં ભાજપના કાર્યકરો સાથે જોવા મળ્યા છે લલિત વસોયા। જ્યારે આ અંગે સાંસદ રમેશ ધડુકને પૂછવામાં આવ્યું તો રમેશ ધડુકે એવો જવાબ આપ્યો કે પાર્ટી નિર્ણય કરશે આ અંગે। બે દિવસ પહેલા જ કોંગ્રેસ એમએલએ લલિત કગથરાએ વસોયા અંગે ખુલાસો કર્યો હતો। લલિત કગથરાએ કહ્યું હતું કે 5 વર્ષથી પોતે અને વસોયા એકબીજાના પર્યાય છીએ। અમારા પ્રયત્નો છે કે વસોયા કોંગ્રેસ સાથે જ રહે, અમને વિશ્વાસ છે કે લલિત વસોયા કોંગ્રેસમાં જ રહેશે। મને આશા અને વિશ્વાસ છે, મારો સાથી મિત્ર છે, મેં એની સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે છેલ્લા 5 વર્ષથી। આ અમે એકબીજાના પર્યાય તરીકે કામ કર્યું છે, હું, કિરીટ પટેલ ને લલિત વસોયા, ત્રણેય અમે લગભગ ધારાસભામાં, લગભગ મિનિસ્ટરોમાં રજૂઆત કરવામાં સાથે જ રહ્યા છીએ। અમારો પ્રયત્ન છે અને મને વિશ્વાસ છે કે લલિત વસોયા કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેશે। સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે લલિત કગથરાએ પણ એવું નિવેદન આપ્યું છે કે લલિત વસોયા અગર નારાજ હશે તો તેમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવશે। લલિત વસોયા હાલમાં કોંગ્રેસ સાથે છે, અને જે પ્રકારે લલિત વસોયાએ પણ નિવેદન આપ્યું છે તે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે હાલમાં તો હું કોંગ્રેસમાં છું, તે જ સૌથી મોટી વાત છે। આ શબ્દો છે લલિત વસોયાના, એટલે કે લલિત વસોયા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી નારાજ હોય તે સ્પષ્ટપણે તેમના આ શબ્દો પરથી લાગી રહ્યું છે। મહત્વની વાત છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, અને 2017ની ચૂંટણી સાથે જો કમ્પેરિઝન કરીએ તો 2017માં ભાજપને
सौराष्ट्र अने कच्छनी बैठकों में क्यांक ने क्यांक फटको पड्यो हतो। अने सौराष्ट्रनी अने कच्छनी जे विधानसभानी बैठकों छे ते मोटा भागे कांग्रेसना फाळे गई हती। कांग्रेसने ए बैठकों में फायदो थयो हतो अने एटला ज माटे आ वखतनी जे चूंटणी नजीक आवी रही छे ते समीकरणो ए कही रह्या छे के भाजप आ वखते पोतानी पकड़ सौराष्ट्र अने कच्छ उपर मजबूत करवा मांगे छे। तो आज मुद्दे अमारी साथे दिलीप गोहिल जोड़ाया छे राजकीय विश्लेषक अने महेश राजपूत कांग्रेस नेता जोड़ाया छे। आप बन्नेनुं स्वागत छे न्यूज 18 गुजराती मां। महेश भाई, कांग्रेस ने मोटो फटको पड़े तेम लागी रह्यो छे कारण के 2017 मां कांग्रेस नी ज्यां मजबूत पकड़ हती ते ज विस्तार मां अत्यारे कांग्रेस ना घणा बधा धारासभ्यो ना नाम चर्चाई रह्या छे के नाराज छे अने एमां सौथी मोटुं चर्चास्पद नाम छे अत्यारे ललित वसोया। चर्चाओ दिन प्रतिदिन बधी जेम जेम इलेक्शन नजीक आवशे त्यारे बधी थवानी छे। अने पण पहली बात तो ए छे के ज्यारे गुजरातनी अंदर भाजपना पाटिल जे रीते बोली रह्या हता के अमारे कांग्रेसना एक पण व्यक्तिनी जरूर नथी, ए ज रीते एमना अमितभाई शाह ने बधा जे रीते मोटा नेताओ बोली रह्या हता, પણ ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસથી પૂરેપૂરી ડરી રહી છે અને ડરી રહી છે એટલા માટે જ એને ભાજપના કાર્યકરો ઉપર ભરોસો ન હોય એ રીતે એને કોંગ્રેસના કાર્યકરો આગેવાનો કે ધારાસભ્યો ઉપર પ્રેશરાઇઝ કે જે કાંઈ એનાથી બનતું પ્રયત્નો કરી અને એને ભાજપમાં લઈ જઈ રહેવાની અને લઈ લેવાની માટેની જે એની માનસિકતા છે એ બહુ સ્પષ્ટ જ છે કે એ કોંગ્રેસથી ડરી રહી છે। પ્રજા છે, પ્રજાના મતથી હંમેશા ધારાસભ્ય જીતતો હોય અને પાર્ટીના સિમ્બોલ ઉપર જીતતો હોય છે, ત્યારે આ ગુજરાતની પ્રજા આવતા ઇલેક્શનની અંદર જે રીતે આ ભાજપની સરકારોથી ત્રાસી ગઈ છે, જે રીતે મોંઘવારીથી ત્રાસી ગઈ છે, એ પ્રજા છે એ દેખાડી આપશે આ બધા જે કોઈ વ્યક્તિઓ છે અને આ ભાજપ પાર્ટીને કે પ્રજાનો મત શું છે। પ્રજા આ વખતે 100% ભાજપને અહીંથી ગુજરાતમાંથી જાકારો દેવાની છે એટલા માટે ભાજપ છે હવાઈયા મારી રહી છે। આપ કહી રહ્યા છો કે ડરી રહી છે પરંતુ કોંગ્રેસના જ પોતાના ધારાસભ્ય નારાજ છે કોંગ્રેસથી। અગાઉ પણ ઘણા બધા એવા ધારાસભ્ય હતા જે કોંગ્રેસ છોડીને ગયા છે અને અત્યારે પણ એ જ નારાજગીનું રીઝન સામે આવી રહ્યું છે। બધા જ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જાય છે બધાનું એક રીઝન છે કોઈ પણ પણ શું રીઝન રીઝન કોઈ વસ્તુ તો બોલવી જોઈએ ને પહેલા તો શું રીઝન શા માટે જઈ રહ્યા છે એ એ વસ્તુ કોઈ પણ વ્યક્તિ બોલે તો એનો જવાબ હોય પણ બાકી કોઈ વ્યક્તિને પર્સનલી ક્યાં દબાવવામાં આવ્યા છે એ માણસ ક્યારેક બોલવાનો જ નથી। આપને ખબર છે કે રાજકોટની અંદર કોર્પોરેશનની પેટા ઇલેક્શનમાં જે રીતે એક કેન્ડિડેટે ફોર્મ ખેંચી લીધું હતું પછી બે દિવસ પછી એમને એનો એને અમારો માણસ અમારો કોર્પોરેટર મરવા ગયા ત્યારે એને પોતાની મનની વાત કરી કે ભાઈ મારાથી અહીંયા આ વસ્તુ હતી અને મને આ રીતે ખોટી રીતે દબાવી અને મારી પાસે કરાયું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રેશર ટેકનિક ભાજપ અપનાવી રહી છે, જો ભાજપ મજબૂત હોય ગુજરાતમાં અને પાટીલ સાહેબ એના શબ્દો ઉપર હોય કે અમે જે બોલીએ એ કરીએ તો પછી પાટીલ સાહેબે ચાલુ જોઈએ કે કોંગ્રેસના કોઈ ધારાસભ્યને લેવાની ક્યાં જરૂર છે। વિજયભાઈની સરકાર હતી, 24 મિનિસ્ટરો હતા, એમાં 12 મિનિસ્ટરો તો કોંગ્રેસના હતા। મહેશભાઈ, આપને અટકા માંગુ છું, બીજેપીમાંથી અમારી સાથે હિરેન કોટક જોડાઈ ગયા છે। હિરેનભાઈ, સ્વાગત છે આપનું। જી 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 દિલીપભાઈ, અત્યારે જે પ્રકારે લલિત વસોયાએ નિવેદન આપ્યું છે તે નિવેદન પરથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લલિત વસોયા ક્યાંક ને ક્યાંક નારાજ છે। છૂટાછેડા અંગે એક બાજુ તેમણે વાત કરી છે અને બીજી બાજુ કહ્યું છે કે હાલ તો હું કોંગ્રેસમાં છું એ જ સૌથી મોટી વાત છે। આપને શું લાગી રહ્યું છે, આ સંકેત કઈ તરફ જઈ રહ્યા છે? લાગે છે એમના કેસમાં, હવે લલિતભાઈના કેસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે જશે 17 તારીખે બે નેતાઓ જોડાવાના છે કોંગ્રેસના, એની સાથે જોડાઈ જશે કે અલગથી જોડાશે, એવું બને કે અલગથી કોઈ તારીખે જોડાશે, એટલે બહુ બધા નામો જે ચાલે છે એમાં કોમન નામ લલિત વસોયાનું છે, એ હાર્દિક પટેલ જૂથના મનાય છે આમ પણ, એટલે એમનું જવાનું હવે નક્કી છે કારણ કે એમણે ધીમે ધીમે ઇન્ડિકેશન એકથી વધારે વાર આપ્યા છે। આપણે ખ્યાલ હશે બે કે ત્રણ મહિના પહેલા કોંગ્રેસના ગ્રુપ બધા છોડી દીધા હતા, આ પહેલો કાર્યક્રમ એવો નથી કે જેમાં ભાજપના નેતાઓ હાજર રહ્યો, બીજા બી નજીકના ભૂતકાળમાં પણ એવા કાર્યક્રમો થયા હતા કે જેમાં ભાજપના કાર્યકરો હાજર હોય, રાદડિયા પણ હાજર હોય, ધડુક હાજર હોય, એટલે એક પછી એક ઇન્ડિકેશન આપી રહ્યા છે અને હવે નિવેદનોમાં પણ થોડુંક એવું દર્શાવે છે કે જવાના છે। કારણોમાં અમે કહું પ્રમાણે
જે જૂથના હતા એ જૂથના નેતા જતા રહ્યા છે એટલે એ કારણ હશે. અને બીજું મને લાગે છે જે રીતે મનાવવા માટેની કોઈ કોશિશ ન થઈ હોય કોંગ્રેસમાં, તે કોંગ્રેસે પણ હવે ધારી લીધું છે કે લલિત વસોયા ઉપરાંત બીજા કેટલાક નેતાઓ જઈ શકે છે અને હવે એને રોકવાના પ્રયત્નો પછી રોકી શકાતા નથી. છેલ્લા થોડા અનુભવો એવા છે કે મનામણાની કોશિશ પછી પણ રોકી શકવાના નથી, તો હવે મને લાગે છે મનામણાની કોશિશ પણ ભાજપ કોંગ્રેસમાંથી થઈ રહ્યું એવું લાગતું નથી. એટલે લગભગ એવું માનીને ચાલીએ આપણે કે તારીખ નક્કી કરવાની બાકી છે, પણ લલિત વસોયા જશે અને બાકીના જે બે કે ત્રણ નામો છે એમાં અલગ અલગ નામો આવે છે, હવે એમાં બી ઇન્ડિકેશન દેખાશે આ રીતે તો આપણે કહી શકીશું કે જશે. અને કારણો જૂના અને જાણીતા છે અને જતી વખતે લલિતભાઈ પોતે પણ કહેશે શું કારણો છે. પણ આખી વાતનો સાર એ છે કે હવે કેટલાક લોકો જવાબ માગે છે અને રોકી શકાય એમ નથી એમ ધારીને કોંગ્રેસે પણ મનામણા કરવાના છોડી દીધા છે, એટલે હવે જશે અને બીજા પણ કેટલાક નેતાઓ જઈ શકે છે. જી બિલકુલ, કોંગ્રેસે પણ જે પ્રકારે એવું લાગી રહ્યું છે કે મનામણા નથી થઈ રહ્યા તેના પરથી કહી શકાય લલિતભાઈ કદાચ જઈ શકે છે, કેસરિયા કરી શકે છે. હિરેનભાઈ શું લાગે છે, લલિતભાઈ કેસરિયા કરશે? કારણ કે જ્યારે આ અંગે રમેશ ધડુકને પૂછવામાં આવ્યું તેમણે તો એ કહ્યું હતું કે પાર્ટી નિર્ણય લેશે, એટલે કદાચ જઈ શકે એ તરફ પલડો વધારે ભારી છે અત્યારે. આમ જોવો તો એ પ્રશ્ન લલિતભાઈનો છે, કેમ કે એ કોંગ્રેસમાં છે, ભાજપના કોઈ નેતા કોંગ્રેસમાં જઈ રહ્યા હોય તો એના અંગેના કારણો અથવા ખુલાસો હું કરી શકું. તેમ છતાં ક્યારેય ઘરમાં આગ લાગે તો સ્વાભાવિક રીતે ઘર પ્રત્યે ગમે તેટલી માયા હોય ઘર છોડીને જવું જ પડતું હોય છે. આ જે પ્રકારે વિચારહીન દશાની આગ લાગી છે કોંગ્રેસમાં, એટલે કોંગ્રેસના નેતાઓ એક પછી એક આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. જનસેવાના કાર્યો કરવા હોય તો પ્લેટફોર્મ પણ ના મળે. આપણે સમજીએ છીએ કે ભાઈ વિપક્ષ છે તો એમની પાસે શાસન નથી, એટલે ઘણી વાર કોઈને સ્થિતિ સ્થાન ન આપી શકાય ને એ બધી વાત કરતા હોય છે. પણ વિપક્ષમાં હોય તો પણ સંગઠન તો છે, સંગઠનના માધ્યમથી લોકસેવાના કામો થઈ શકે છે અને મોટા નિર્ણયો લેવાય ત્યારે સ્વાભાવિક રીતે ધારાસભ્ય કક્ષાના કોઈ પણ નેતાઓ છે તેમને સંમેલિત કરી અને એમનો મત મતાંતર જાણવો જોઈએ, એમની જે સલાહ આવતી હોય એ પણ માનવી જોઈએ. આ પ્રકારે જયારે અત્યંત ઉપેક્ષા થતી હોય ત્યારે ક્યારેક આવી રીતે બનતું હોય છે અને વિચારતા હોય છે. પણ તેમ છતાં આ જે કઈ નિર્ણય છે એ સ્વાભાવિક રીતે લલિતભાઈનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે. જી જી બિલકુલ, આપ સૌ જોડાયેલા રહેશે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લલિત વસોયાએ પોતાના નિવેદન ઉપર ખુલાસો કર્યો છે, છૂટાછેડા અંગેના નિવેદન ઉપર લલિત વસોયાએ ખુલાસો કર્યો છે. ચૂંટણી વખતે લોકમુખે આવી ચર્ચાઓ થતી જ હોય છે તેવું લલિત વસોયાનું કહેવું છે. કહ્યું છે હું આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટીમાં જ છું, એટલે કે હાલ કોંગ્રેસ પાર્ટીમાં જ છું એ લલિત વસોયાએ સ્પષ્ટ કર્યું છે. અત્યારે કોઈ પાર્ટી બદલવાનો મારો ઈરાદો નથી તેવું કહ્યું છે. લોકમુખે છેલ્લા 5 વર્ષથી 2017માંથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાણો, ત્યારથી આવી ચર્ચાઓ બંને રાજ્યસભાની ચૂંટણી વખતે લોકસભાની ચૂંટણી વખતે પણ વ્યતીત થઈ હતી. હું આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટીમાં છું અને અત્યારે કોઈ પાર્ટી બદલવાનો મારો ઈરાદો નથી. હિરેનભાઈ, લલિતભાઈ અત્યારે જે નિવેદન આપ્યું કે હાલ તો હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું અને અગાઉ પણ કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું એ જ સૌથી મોટી વાત છે, તો શું લાગી રહ્યું છે આપને, આગામી સમયમાં કેસરિયા કરી શકે છે? કારણ કે સંકેત એ તરફ સ્પષ્ટ જઈ રહ્યા છે. જો જેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાવું હોય, જનસેવાના ખરેખર કામો કરવા છે અને જૂઠાણોથી બહાર નીકળવું છે, સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આકર્ષાય એમાં કોઈ બેમત નથી અને કોઈ નવાઈની વાત નથી. એટલે જે થોડા સમય પહેલા એક કોઈ કાર્યક્રમમાં એમને જે આમંત્રણ આપેલું ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધડુકજીને કે રાદરેજીને, એ સ્પષ્ટ દર્શાવે પણ છે કે ક્યાંક ને ક્યાંક એમને એમની કાર્યપદ્ધતિ અને સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કોઈ પણ વિસ્તારના અને એમાં રહેતા કોઈ પણ કોંગ્રેસી હોય તો એમના પણ એ ધારાસભ્ય છે અને એમના પણ એ સંસદ સભ્ય છે, તો એ ત્યાં જઈ શકતા હોય છે અને એમને બોલાવે એ સારી બાબત છે, એમાં કઈ ખોટું નથી. તો પ્રભાવિત છે કોંગ્રેસીઓ એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વિચાર કરતા હોય તો એ બની શકે છે કે એમને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ભળવાની ઈચ્છા થઈ હોય કદાચ. જી મહેશભાઈ, જે પ્રકારે હિરેનભાઈનું કહેવું છે કે જ્યારે ઘરમાં આગ લાગે ત્યારે ગમે તેટલી માયા હોય પણ ઘર મૂકીને જવું જ પડે છે અને એમ જ કોંગ્રેસના અનેક નેતાઓ અનેક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને પણ જોડાયા છે, આપનું શું માનવું છે આ બાબતે? ઘરની અંદર આગ લાગે ત્યારે હંમેશા ઘરના લોકોને પહેલા બચાવવાના હોય, ત્યારે ગમે તેટલી મોંઘી ચીજ વસ્તુ હોય એને બચાવવાની ન હોય. અને અમારા ઘરમાં કોઈ આગ લાગી નથી અને ભાજપ જે ખોટા સપનાઓ જોઈ રહે છે એ ના જોવે.
કોંગ્રેસ એક વિઝન, એક કોંગ્રેસ એટલે એક ભારત છે અને ભારત દેશને આઝાદ કરનારી અને આ ભારત દેશને આગળ વધારનારી કોંગ્રેસ પાર્ટી હતી અને કોંગ્રેસની વિચારધારા છે દેશના પ્રતિ પોતાની સમર્પિત થઈ જવું અને એના માટે બલિદાન દેવા એ આ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે એટલે અમારી ચિંતા કરવાની જરૂર નથી. લલિતભાઈએ જવાબ આપી દીધો છે. બે દિવસ પહેલા પણ એને કહ્યું હતું કે કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું, આજે પણ કીધું છે. વાત રહી સામાજિક કાર્યક્રમની તો એ જે કાર્યક્રમ હતો એ વિસ્તારના એક આગેવાનના નામે જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તો એની પ્રત્યે બધાની સહાનુભૂતિ હોય, બધા પરિવારની સહાનુભૂતિ હોય એટલે એક સાથે મળીને કોઈ કાર્યક્રમ કરો તો એનાથી એવું નક્કી નથી થતું કે એ કોંગ્રેસ પાર્ટી છોડીને જઈ રહ્યા. જી જી બિલકુલ. પરંતુ જે છૂટાછેડા અંગેનું નિવેદન હતું તે નિવેદન તો કંઈક અલગ જ કહી રહ્યું છે, આપે સાંભળ્યું જ હશે. એ નિવેદનને જે રીતે આમ મછોડીને કહેવામાં આવે છે પણ એની બહુ સ્પષ્ટ વાત છે કે હું કોઈ છૂટાછેડા નથી કરવાનો. પોતાની લાઈફમાં પણ થતું હોય છે, આ તો પોલિટિક્સ છે. માણસના પોતાના જિંદગીમાં 20-20-50 વર્ષ સાથે આપ ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવાના છો એના અનુસંધાને મેં એને દાખલા સાથે કીધું કે લગ્ન થતા હોય ત્યારે આજીવન સાથે રહેવાના સોગંદો લેવાતા હોય 5 વર્ષ પછી કે 50 વર્ષ પછી. અત્યારે છૂટાછેડા થતા હોય તો હું અત્યારે એમ કહું કે ના ના, હું ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ જોઈન્ટ નથી કરવાનો, બીજી પાર્ટીમાં નથી જવાનો, આજીવન કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો છું, એવી વસ્તુ શક્ય નથી. માણસ સમજે આજીવન આપ કોંગ્રેસ પાર્ટીમાં નહીં રહો એમ કહેવા માંગો છો? હા 100% એવું કહેવા માંગુ છું. કોઈ ન રહી શકે ને. અત્યારે માની લો કે હું તમને મીડિયા સામે એમ કહી દઉં માનસી કે ના ના, હું આજીવન કોંગ્રેસમાં રહેવાનો છું, સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ મારે રાજનીતિ છોડવી પડે અથવા તો બીજી પાર્ટીમાં પણ જવું પડે, પણ હું અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં છું એમાં કોઈ શંકા ને સ્થાન નથી. આવી વાત માનસી એક જ મિનિટ, આવી વાત પહેલી રાજ્યસભાની ચૂંટણી, બીજી રાજ્યસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, દરેક વખતે લલિત વસોયા બીજેપી ની અંદર જાય છે, લલિત વસોયા બીજેપી ની અંદર જાય છે. આપે પણ જોયું હશે મારી પાસે 100 મીડિયાની ક્લિપો, અલગ અલગ મીડિયાની 100 ક્લિપો છે કે લલિત વસોયા બીજેપીમાં જાય છે. પણ હાલના સંજોગોની અંદર પણ આટલી રૂમર વચ્ચે હું બી કોંગ્રેસ પાર્ટીમાં છું. આટલા રૂમર્સ વચ્ચે પણ આપ કોંગ્રેસ પાર્ટીમાં છો લલિતભાઈ, સારી વાત છે. આપે જ કહ્યું કે હાલ કોંગ્રેસમાં છું એ જ સૌથી મોટી વાત છે અને આપે એ પણ કહ્યું કે આગામી સમયમાં પાર્ટી સંજોગ પ્રમાણે બદલવામાં પણ આવી શકે છે. આપને કઈ પાર્ટીની વિચારધારા પ્રેરિત કરે છે લલિતભાઈ? જો કોઈ પાર્ટીની વિચારધારા એ વિચારધારાની ફક્ત કોઈ પણ રાજકીય પાર્ટીઓ એ વાતો કરતી હોય છે. લોકો નીચે સમય સંજોગ વિસ્તારની પરિસ્થિતિ કાર્યકર્તાઓના સૂચનો એ મુજબ રાજકીય માણસો આખા દેશની અંદર, ફક્ત ગુજરાતની વાત નથી કરતો. અને એવું થોડું છે કે કોંગ્રેસના ધારાસભ્યો કે કોંગ્રેસ પાર્ટીના જ લોકો કોંગ્રેસ છોડીને બીજેપીમાં જાય છે. ઘણી જગ્યાએ એવું છે, પશ્ચિમ બંગાળનો દાખલો લ્યો તો બીજેપીના સાંસદો, બીજેપીના ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાણા છે. હરિયાણાની અંદર પણ આવું થયું છે, બિહારની અંદર નીતિશ કુમારે છેડો ફાડ્યો છે. અહીંયા ભૂતકાળની અંદર શંકરસિંહ વાઘેલા હોય તો શંકરસિંહ વાઘેલા 45 ધારાસભ્યો સાથે બીજેપીને રામ રામ કરી અને જુદી પાર્ટી બનાવી બીજી પાર્ટીમાં ગયા. એટલે ભવિષ્યની કોઈ વાત કરતું હોય તો એ અત્યારે સારું લગાડવા માટે ને એની આબરૂ વધારવા માટેની વાત છે. લોકો સમય સંજોગ પરિસ્થિતિ મુજબ નિર્ણયો લેતા હોય છે. જી બિલકુલ, સમય સંજોગ પરિસ્થિતિ મુજબ જ નિર્ણય લેવાતા હોય છે. અને હાલમાં જે ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, રાજકારણ ગરમાયું છે. લલિતભાઈ, આપ સમય સંજોગ પ્રમાણે ક્યારે નિર્ણય લેશો? તો અત્યારે સમય સંજોગો પ્રમાણે હું કોંગ્રેસ પાર્ટીમાં માનસી છું.
અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં છો, આગામી સમયમાં આપનો શું પ્લાન છે લલિતભાઈ? આગામી સમય સંજોગ આવે ત્યારે ખબર પડે ને, અત્યારે તો એવી કોઈ વિકટ પરિસ્થિતિ મારા માટે નથી. એટલે અત્યારે એવા કોઈ સમય સંજોગ આપની પાસે આવ્યા નથી એવું કહેવા માંગો છો? મારી પાસે આવ્યા નથી એમ નથી કેતો, સમય સંજોગો કુદરતી નિર્માણ થતા હોય છે, એ નિર્માણ હજી નથી થયા. રાજકારણમાં કુદરતી નિર્માણ તો મોટી વાત છે લલિતભાઈ. પણ લલિતભાઈ, રમેશ ધડુકે પણ એવું નિવેદન આપ્યું કે અગર લલિતભાઈ ભારતીય જનતા પાર્ટીમાં, જ્યારે મીડિયાકર્મીએ પૂછ્યું કે જોડાશે કે નહીં, ત્યારે રમેશ ધડુકે એવું કહ્યું કે એ પાર્ટી નિર્ણય લેશે એ અંગે. હા, તો એ તો સ્વાભાવિક વાત છે ને, કોઈ પણ પાર્ટીની અંદર કોઈ વ્યક્તિ આવતી હોય તો એનો નિર્ણય પાર્ટીનો હાઈકમાન્ડ કહેતું હોય છે, અને એના અનુસંધાને રમેશભાઈનું આ નિવેદન હતું. પણ માનસી, મારે એક કહેવું છે કે અમારો આજનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ ધોરાજીની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર એ લોકો મને પણ આમંત્રણ આપે, અને બીજેપીના સાંસદ કે અમારા બાપ પાડોશી ધારાસભ્ય જયેશભાઈને પણ આમંત્રણ આપે. તો જયેશભાઈ કે રમેશભાઈ ધડુક સ્ટેજ ઉપર હોય તો શું, મારે સ્ટેજ ઉપર કાર્યક્રમમાં, ધોરાજી શહેરમાં કાર્યક્રમ હોય તો મારે આ કાર્યક્રમમાં નહીં જવાનું? સ્વાભાવિક છે કે એના નામ ન લખાય. રમેશભાઈ સાંસદ અમારા છે, જયેશભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય છે, હાલ જેતપુરના ધારાસભ્ય છે, અને સામાજિક રીતે એ વિસ્તારની અંદર જોડાયેલા છે. અને અમારો જે કાર્યક્રમ હતો એ સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હતો. રણછોડભાઈ સહકારી આગેવાન હતા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા, ધોરાજી તાલુકા સંઘના ચેરમેન હતા. જી બિલકુલ લલિતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો લલિતભાઈ અત્યારે અમારી સાથે વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતી સાથે, લલિતભાઈએ કહ્યું છે કે સમય સંજોગ પ્રમાણે નિર્ણય બદલવો જોઈએ, સમય સંજોગ પ્રમાણે નિર્ણય લેવામાં આવે, અને કોઈ પણ પાર્ટી, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પાર્ટી સાથે જીવનભર માટે નથી જોડાયેલો તે પણ સંકેત લલિત વસોયાએ આપ્યો છે. તો લલિતભાઈએ કહ્યું છે કે અત્યારે કોઈ પાર્ટી બદલવાનો ઈરાદો નથી, અત્યારે હું કોંગ્રેસમાં છું અને હાલમાં કોંગ્રેસમાં છું એ સૌથી મોટી વાત છે. મહેશભાઈ, ગોહિલભાઈ, હિરેનભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. હાલમાં લલિત વસોયા વિશે જે અટકળો વહેતી થઈ છે, તે અટકળો એ જ કહે છે કે લલિત વસોયા સમય સંજોગ પ્રમાણે પાર્ટી બદલી શકે છે. લલિત વસોયાએ પણ આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરી છે. હવે આગામી સમયમાં લલિત વસોયા શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.